हेलो फ्रेंड्स, वेलकम बैक। आपणे यूनिट फोर में रीड वन जोई चूक्या। हवे रीड वन फिनिश कर्या बाद रीड टू तरफ प्रयाण करिए। रीड टू ए नानकड़ी पोयम छे जेनू स्ट्रक्चर वाइज एनालिसिस करवामां आवे तो मात्र एक ज वाक्य छे, कारण के पोयम में मात्र एक ज फूल स्टॉप छे। तमने जोतानी साथे ख्याल आवे कि खूब ज नानी पोयम छे, एक वाक्यनी ज पोयम छे। परंतु आ एक वाक्य ए केटलू अर्थपूर्ण छे, आपणा मानवजात माटे केटलू महत्वनुं छे, एमां रहेलो संदेशो शुं छे, ए आपणे ज्यारे पोयम जोईए त्यारे ख्याल आवशे। पोयमनुं टाइटल छे ब्लाइंड डेफ फिश। ब्लाइंड एटले अंध, जे जोई शके नहीं। डेफ एटले बहेरू, जे सांभळी शके नहीं। अने फिश एटले माछली। तो अंध अने बहेरी माछली विशेनी आ पोयम छे, तेना माटे एक ज वाक्य लखवामां आव्युं छे। आ पोयमना पोएट छे आनंद आचार्य। खूब ज महत्वनी, कोईना ध्यानमां न आवे एवी रीते एमणे विचार्युं छे कि एक वाक्यमां बहु ज मोटो अर्थ केवी रीते बधाने समजण पड़े एवी रीते कहेवो, ए कदाच आपणा कोईना बसनी वात नथी, मात्र एमना बसनी वात छे एवुं आपणे कही शकीए। तो जोईए, रेडी थई जाओ तमारी टेक्स्टबुक लईने। रीड टू यूनिट फोर ब्लाइंड डेफ फिश। इन अ डार्क केव फ्लोस अ डार्क रिवर एंड ऑन इट्स स्टोनी बैंक देर सिट्स अ मैन ओल्ड एज द सन ऑर ओल्डर वीविंग अ यार्न ऑफ रेनबो एंड हमिंग अ सॉन्ग बट द ब्लाइंड डेफ फिश दैट स्विम इन द स्ट्रीम See neither yarn nor man nor hear his everlasting song. मैसेज आप्यो छे। सौ प्रथम तो आपणे एमांथी जे न्यू वर्ड्स छे ए जोई लईए। इन अ डार्क केव, डार्क एटले अंधार्यू, केव एटले गुफा। फ्लोस एटले वहे छे। अ डार्क रिवर, रिवर नदी, डार्क एटले अहीं गाढ़ नदी। एंड ऑन इट्स स्टोनी बैंक, स्टोनी एटले पत्थरवाड़ू, बैंक एटले किनारो। धेर सीट्स अ मैन, त्यां एक माणस बेसेलो छे। एटले एक डार्क गुफामां, अंधारी गुफामां, ત્યાં બાજુમાં થઈને એક ગાઢ નદી વહે છે અને નદીના પથ્થરિયાળ કિનારા ઉપર એક માણસ બેસે છે। હવે માણસનું ડિસ્ક્રિપ્શન શું છે? ઓલ્ડ એઝ ધ સન ઓર ઓલ્ડર, સન સૂર્ય, કે જે સૂર્ય જેટલો જૂનો છે, જૂનો પુરાણો મતલબ એટલો વૃદ્ધ, અથવા તો ઓલ્ડર, અથવા તો એનાથી પણ વધુ। તો આનો મતલબ શું થાય કે કોઈ માણસ સૂર્યનું અસ્તિત્વ થયું એ પહેલાંનો, અથવા તો સૂર્યનું અસ્તિત્વ થયું ત્યારનો એ માણસ ત્યાં બેસ્યો છે। તો એવું ટેકનિકલી પોસિબલ નથી, એટલે આને આપણે બીજા મિનિંગમાં જોવાનું છે। માણસના જે સિમ્બોલિક રૂપે આપણે પ્રભુ ઈશ્વર, જે પરમાત્મા જેણે આ સૃષ્ટિની રચના કરી છે, એમને ધ્યાનમાં રાખીને પોયમ જોવાની છે। ટ્રાન્સલેશન વાઇઝ આવું થાય છે કે એક માણસ કે જે સૂર્ય જેટલો અથવા તો સૂર્યથી વધુ વૃદ્ધ એવો એ કિનારા ઉપર બેસ્યો છે। શું કરે છે? વેવિંગ અ યાર્ન ઓફ રેઇનબો, વેવિંગ એટલે ગૂંથવું। ગૂંથી રહ્યો છે, યાર્ન એટલે દોરો, ભરતકામમાં જે આપણે દોરા વાપરીએ, ઊન વાપરીએ, જેનાથી ગૂંથણી કરીએ છીએ, તે દોરા વડે ગૂંથી રહ્યો છે। શું ગૂંથી રહ્યું છે? રેઇનબો, મેઘધનુષ્ય, ઇન્દ્રધનુષ્ય જેને કહીએ છીએ, જે સાત રંગવાળું હોય છે, તે એ ગૂંથી રહ્યો છે। એન્ડ હમિંગ અ સોંગ, રેઇનબો ગૂંથી રહ્યો છે અને સાથે સાથે સોંગ ગાઈ રહ્યો છે, ગણગણી રહ્યો છે। હમિંગનો મતલબ શું થાય? કે ખાલી પોતાને સંભળાય એ રીતે જ ગાવું, મોટેથી ગાવું નહીં। જેમ કે આપણે પણ કોઈ કામ કરતાં કરતાં ગીત ગાતા હોઈએ છે જે નાના અવાજમાં હોય છે, કમ્પેરેટિવલી બધાને સંભળાય એવું નથી હોતું, તો હમિંગ એટલે આ વ્યક્તિ રેઇનબોની ગૂંથણી કરી રહ્યો છે, સાથે સાથે ગીત ગાઈ રહ્યો છે। હવે આટલું પરિસ્થિતિ આપેલી છે,
પણ પણ શું છે? હમિંગનો મતલબ પહેલાં જોઈ લઈએ. હમિંગ એટલે ગણગણવું. પરંતુ ધ બ્લાઇન્ડ ડેફ ફિશ, એક અંધ અને બહેરી માછલી, દેટ સ્વિમ ઇન ધ સ્ટ્રીમ, સ્ટ્રીમ એટલે ઝરણું, કે જે એ ઝરણામાં તરી રહી છે. સી નાઇધર યાન નોર મેન. સી એટલે જોવું, તે જોતી નથી. નાઇધર એટલે બેમાંથી એક પણ નહીં. તે જોવે છે શું? નહીં, તો ના તો એ યાન એટલે કે ભરત ગૂંથણી જોવે છે, ના તો એ મેનને જોવે છે. મતલબ એને પેલું વ્યક્તિ બેઠો છે એ બેઠેલો પણ દેખાતો નથી, કે પછી પેલું રેઇનબોની ભરત ગૂંથણી થયેલી છે એ પણ એને દેખાતું નથી. નોર હિયર હિઝ એવર લાસ્ટિંગ સોંગ, અને એનું એવર લાસ્ટિંગ ક્યારે પૂરું ના થાય, સદંતર ચાલુ જ રહેતું એવું સોંગ એ હિયર સાંભળી શકતી નથી, સાંભળતી નથી. તો સિમ્પલ હવે તમને આનું જે ભાષાંતર છે એ તમને કહું તો શું થાય, કે એક અંધારી ગુફાને કિનારે ગાઢ નદી વહી રહી છે. એ ગાઢ નદીને કિનારે પથરિયાળ કિનારા ઉપર એક માણસ બેસેલો છે, જે માણસ સૂર્ય જેટલો અથવા સૂર્યથી પણ ઉંમરમાં વધુ મોટો છે, કે જે મેઘધનુષને દોરાઓ વડે ગૂંથી રહ્યો છે અને સાથે સાથે ગીત ગણગણી રહ્યો છે. પરંતુ નદીમાં રહેલી અથવા તો ઝરણામાં રહેલી અંધ અને બહેરી એવી માછલી એ ન તો એ રેઇનબોને અથવા તો મેઘધનુષના ગૂંથાયેલા જે સ્વરૂપને જોઈ શકતી નથી, ન તો એ માણસને જોઈ શકે છે, અથવા તો એ કાયમી ચાલનારું એવું શાશ્વત ગીતને પણ સાંભળી શકતી નથી. તો આ સિમ્પલ ભાષાંતર થયું છે. ગુફા બતાવી છે, ગુફાને કિનારે નદી છે, નદી કિનારે એક વ્યક્તિ બેઠો છે જે ઇન્દ્રધનુષને વણી રહ્યો છે. વણી રહ્યોનો મતલબ શું છે? કે રચના કરી રહ્યો છે અથવા તો એની ઉપર કંઈક કામકાજ કરી રહ્યો છે, ગીત ગાઈ રહ્યો છે, એની મસ્તીમાં મસ્ત છે, ઇન્દ્રધનુષની મજા માણી રહ્યો છે. આ બાજુ એની બાજુમાં જ રહેલી એક માછલી કે જે બહેરી છે, જેને કંઈ સંભળાતું નથી, જે અંધ છે, જેને કંઈ દેખાતું નથી, તો આ બધું એ અનુભવી શકતી નથી. તો આ થયું એનું સિમ્પલ ટ્રાન્સલેશન, ભાષાંતરવાઇઝ આવું છે. હવે આપણે એનો ગુડ અર્થ સમજીએ કે શું કહેવા માગે છે. તો વ્યક્તિ જે છે એને આપણે પરમાત્મા તરીકે લેવાનો છે. કવિ આપણા આગળ આટલું સિમ્પલ જ્યારે કોઈ મેસેજ મોકલે ત્યારે એને આપણે ઊંડાણપૂર્વક સમજવો જરૂરી છે. તો સમસ્ત જે ગાઢ ગુફાની વાત કરી છે, અંધકારવાળી ગુફા, એને આપણે આપણું જે આસપાસ રહેવાવાળી પૃથ્વી છે જેની ઉપર આપણે વસીએ છીએ, ઘડીકમાં આપણને ક્યારેક પ્રોબ્લેમનો સામનો થાય છે, ઘડીકમાં આપણે ખુશ હોઈએ છીએ, તો અંધારી ગુફા એ કદાચ આપણા માટે અંધારીઓ કોઈ રસ્તો કે જેમાં આપણે ક્યાંક ગૂંચવાઈએ છીએ, એ રીતે એને લેવાનું છે. પછી રેઇનબો છે તો એ આપણી સર્જન શક્તિ બતાવે છે. તો સર્જનાત્મક રીતે પણ આપણે કંઈક કંઈક એવા કર્મો કરીએ છીએ કે જેમાંથી આપણને ખુશી મળે છે, કદાચ એને જોઈને બીજાને પણ ખુશી મળે, અને સાથે સાથે ગીતો ગાવું, એટલે જે કામ કરી રહ્યા છો એની સાથે મજા લો. તો આ બધા સિમ્બોલિક રીતે વપરાયેલા શબ્દો છે. અને અહીં મેન કે જે સૂર્ય જેટલો અથવા સૂર્યથી પણ પુરાણો છે એટલે પરમાત્મા સમજવાનું છે, એમના સિવાય તો કોઈ હોઈ જ ન શકે. એટલે પરમાત્માએ આપણા માટે આવી સરસ મજાની પૃથ્વીનું સર્જન કર્યું છે કે જેની અંદર ક્યાંક અંધારીઓ વિસ્તાર છે, કે જેની અંદર ક્યાંક અજવાળીઓ વિસ્તાર છે, નદી છે, રેઇનબો છે, અને આવી ગુફા પણ બતાવી છે. એટલે ખુશનુમા વાતાવરણ પણ છે, પરંતુ ક્યારેક ગમગીની ભર્યું વાતાવરણ પણ આપણા માટે હોઈ શકે છે. પણ એ ગમગીની ભર્યા વાતાવરણમાંથી પણ આપણે મજા કેવી રીતે લેવી, જેમ કે હમિંગ અ સોંગ લખ્યું છે, તો ગીતો ગણગણતા સરસ મજાનું કાર્યનું સર્જન કરવું એ માણસની ખાસિયત બતાવી છે કે આ એક જીવવાની શૈલી છે. તમારી આગળ બે પાસા મૂકવામાં આવે, પોઝિટિવ નેગેટિવ, પરંતુ નેગેટિવને અવોઈડ કરીને તમારે પોઝિટિવલી જ આગળ વધવાનું હોય છે. તો આ જુદા જુદા સ્વરૂપોવાળું એક વાતાવરણ બતાવ્યું છે, પરંતુ આની અસર કોને નથી? ફિશને. ફિશ એટલે સામાન્ય માણસ કે જે પોતાની લાઈફમાં જ બિઝી છે,
આપણા જેવા અથવા તો આપણામાંથી ઘણા બધા લોકો કે જેને આસપાસના વાતાવરણથી કંઈ ફેર પડતો નથી, સરસ મજાનું મેઘધનુષ રચાયેલું છે તો એ જોઈ શકતું નથી કારણ કે અંધ છે, સરસ મજાનું ગીત માણસ ગાઈ રહ્યો છે તો એ સાંભળી નથી શકતી કારણ કે એ બહેરી છે. તો આપણું પણ ક્યાંક એવું જ છે કે આપણે આપણામાં જ હંમેશા ખોવાયેલા રહીએ છીએ, આજુબાજુ નજર ફેરવતા નથી. આપણે દુઃખમાં હોઈએ છીએ તો દુઃખને જ ગાગા કરીએ છીએ અને ખુશ હોઈએ તો બસ એ જ, પણ આસપાસનું વાતાવરણ શું છે એનો લહાવો તો આપણે ક્યારેક જ લેતા હોઈએ છીએ. એટલે કમ્પેરેટિવલી કેવું છે કે જે જગ્યાએ તમે છો એની આસપાસને સાથે સાથે એન્જોય કરો, એને ઓબ્ઝર્વ કરો. તો અહીંયા જગ્યા સેમ બતાવી છે જેમાં એક માણસ બેસીને મજા કરી રહ્યો છે, જ્યારે એક ફિશ જેને આમાં કંઈ જ ફર્ક નથી પડતો, કંઈ જ લેવા દેવા નથી, ફિશને અહીંયા અજ્ઞાની તરીકે દર્શાવવામાં આવી છે કે અજ્ઞાની માણસ છે એને આ બધા જ્ઞાનથી કંઈ ફેર પડતો નથી, એના માટે સુખ શું ને દુઃખ શું, શું હસી ખુશી અથવા તો ગીત ગાવું એટલે શું, મેઘધનુષનો મજા લેવો, નદી કિનારે બેસવું, આ બધું એને કંઈ ફેર પડતો નથી. એટલે પરિસ્થિતિ એક પણ નજરિયા બે જુદા જુદા થયા. તો આપણા માટે પણ એ જ બોધ છે કે આપણે પણ બધા માણસો ભેગા થઈને સમાન પરિસ્થિતિમાં હોઈએ છીએ, પરંતુ અમુક લોકો એ પરિસ્થિતિને પોઝિટિવલી લે છે જ્યારે બીજા લોકો પરિસ્થિતિને નેગેટિવલી લે છે. કહેવાનો સાર એ છે કે આપણે અવેરનેસ સાથે જીવવું જોઈએ, આપણી આસપાસ શું ચાલી રહ્યું છે. ઘણું બધું સારું એવું છે કે જેમાં આપણું ધ્યાન જ નથી પડતું ક્યારે, તો આપણે એની તરફ ધ્યાન આપવાનો પ્રયત્ન કરવો જોઈએ અને બ્લાઇન્ડ ડેફ ફિશ બનીને રહેવું જોઈએ નહીં. થેન્ક યુ.